હું સ્ટાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આપણે યામ ભૂમિતિ ની અંદર અંતર સૂત્ર દ્વારા એક્ઝામ્પલો શીખ્યા, ત્યારબાદ વિભાગના સૂત્રને અનુરૂપ ઘણા બધા દાખલાઓ વિશે આપણે માહિતી મેળવી. ફરીથી આજે નિયમની અંદર વિદ્યાર્થી મિત્રો બે એક્ઝામ્પલો એવા છે જેનો આપણે વિગતવાર અભ્યાસ. તો સૌથી પહેલા આપણી પાસે એક શું આપેલું છે, તો કે ત્રિકોણ આપેલું છે. ત્રિકોણની બાજુમાં મધ્ય બિંદુના યામ તમને આપી દીધા છે. તેને આપી દીધા છે, મધ્ય બિંદુના યામ તમને આપી દીધા છે. મધ્ય બિંદુના યામ શું છે? તો કે પહેલા આપણે એક્ઝામ્પલ તરીકે આકૃતિ શું હતી એટલે આપણે ધ્યાન કરી શકશે. જે રમી એ શિરોબિંદુ નહીં આવતી, ફક્ત મધ્ય બિંદુ નહીં આવી પાસે. એટલે તમારે સમીકરણો છે,
છેદ માંથી આપણે b બરાબર કેટલા આવ્યા છે તે પણ આપણે ક્યાં લખવું છે. તેથી શું બને y2 y3 તે પણ આપણે બે જોડવા માટે ધન્યવાદ છે. આ સમીકરણ કેવું કહ્યું છે ઓકે આપણા માટે સમીકરણ બને છે ચાર. હવે તે મુજબ આપણે એસી એકા સંખ્યો બને છે ત્રિકોણ એને મધ્યબિંદુ P છે એના દ્વારા સમજાવું છું બાકી તમને બધું ખ્યાલ આવે. હવે સમીકરણ સાત માં
So
या शोधी अथवा तो मेरे आपने ये बिंदु ने यहां पे तो तो आपने ये जो ये बिंदु ने यहां पे हुआ तो आपने ये भी चांस में बस ये वो बस करवा जरूर नहीं तो अगर आप का भी चाहिए तो भाई ये बिंदु ने यहां जो ये तो यहां पे भी कर सो बने विद्यार्थी मित्रों बे विकरण विकरण द्वारा जे विभाग करे छे ये सो बने से मध्य बिंदु बने छे तरत आके सो सो मध्य बिंदु ना सूत्र ने आधार આપણે શું મેળવતા શીખશું અથવા તો મધ્ય બિંદુનું સૂત્ર ન હોય તો બરાબર તો બે સમાન એટલે આપણે તરત શું મેળવીશું તો કે ઈના યામ મૂળ સૂત્રને આધારે પણ આપણે શું કરી શકે વિદ્યાર્થી મિત્રો નક્કી શકે હવે આપણે મેળવીએ ઈના યામ જોઈએ છે બરાબર તો ઈના યામ મેળવવા છે તો આપણે પાસે શું થશે AC બરાબર શું થશે તો કે BD AC બરાબર આપણે પાસે શું વિદ્યાર્થી મિત્રો છે
છેદ માં બી અલ્પ વિરામ આ x અક્ષ ના y અક્ષ તો 4 વત્તા y છેદ માં 2 હવે શું કરશો વિદ્યાર્થી મિત્રો x ને x સાથે સરખાવશો અને y ને y સાથે સરખાવશો જો ઘણી વખત આગળ આ પ્રકારે સમજો બરાબર છે પહેલા મેં અંતર સૂત્રનો ઉપયોગ કર્યો પણ અંતર સૂત્રના આધારે દાખલાનો આપણે સોલ્યુશન મેળવી શકતા નથી દાખલો કેવો બને છે x² y² એવું ઘણું બને છે તો એનું સાધન આપણે આપી શકીએ ને એટલે તરત ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે આપણે વિગતવાર અભ્યાસ